ઇન્ટ્રોડક્શન આપેલું હતું અને એ તમે ઇન્ટ્રોડક્શનમાં તમે જોયેલું હશે કે કેટલા માર્ક નું પૂછાય છે, કેવું પૂછાય છે અને આપણે કેટલા માર્ક ની ક્રેડિટ છે અને કેવી રીતે આપણે મહેનત કરવાના છીએ. મિત્રો, એ મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી. તો હવે મિત્રો, હવેના લેક્ચર થી આપણે યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ, સેમિકન્ડક્ટર ડિવાઇસ એન્ડ કોમ્યુટેટિંગ સર્કિટ્સ. એટલે કે સેમિકન્ડક્ટર ડિવાઇસ અને કંટ્રોલ રેક્ટિફાયર પણ કહી શકાય મિત્રો. ઓકે, તો આ સેમિકન્ડક્ટર ડિવાઇસ મેં તમને ચેપ્ટર નંબર 1 ની જ્યારે સ્ટાર્ટ કરતો હતો ઇન્ટ્રોડક્શન, ઓકે, તમે પેલો લેક્ચર જોયો હશે તો તમને ખ્યાલ હશે કે સેમિકન્ડક્ટર ડિવાઇસ એ ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો એમાં પેલો ડાયોડ હોય. હવે આ ડાયોડ એ સેમિકન્ડક્ટર ડિવાઇસ નું પ્રથમ એવું ડિવાઇસ છે મિત્રો. હવે એના ઉપયોગ એનાથી ઉપયોગ કરીને એક આપણે કન્વર્ટર બન્યું અને એ કન્વર્ટર નું નામ હતું રેક્ટિફાયર. યસ, હવે એવી જગ્યાએ એવી કોઈ એપ્લિકેશન હોય કે જે એસી નું ડીસી માં કન્વર્ટ કરે, જે જગ્યાએ મારે ડીસી ની જરૂર હોય તો જ્યાં ડીસી સપ્લાય ની જરૂર હોય તો બાય યુઝિંગ રેક્ટિફાયર વી કેન કંટ્રોલ ધ ડીસી સપ્લાય. હવે મિત્રો, એવું થયું કે ભાઈ આ જે કંટ્રોલ છે એ કંટ્રોલ આપણે પૂરેપૂરો કરી શકતા નહોતા અને ડાયોડની તમને કેરેક્ટરિસ્ટિક ખબર હશે એઝ યુ નો કે જ્યારે ફોરવર્ડ બાયસ આવે ત્યારે ડાયોડ કન્ડક્શન મોડમાં આવે અને જ્યારે રિવર્સ બાયસ આવે તો ઓપન સર્કિટ થઈ જાય એટલે એમાંથી કરંટ ડઝ નોટ ફ્લો. ડાયોડ છે એ કન્ડક્શન મોડમાં આવતો નથી. પરંતુ મિત્રો, જ્યારે જ્યારે હવે ધીમે 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 ઇન્વેશન થાય છે અને એમાં એક નવું જ એક ધીમે ધીમે ડિવાઇસ ના શરૂ ઘણા બધા ઇન્વેશન થયા અને અંતે એક નવા ડિવાઇસ કે જે પાવર ને લગતા અલગ અલગ ડિવાઇસ ના નામ એવા અને એ ચેપ્ટર નું નામ આપણે મેં તમને કીધું હતું કે પાવર ઇલેક્ટ્રોન ડિવાઇસ માં આપણે પાવર ના લગતા બધા આપણે ડિવાઇસ સમજવાના છે. તો આ જે ડિવાઇસ છે એ ડિવાઇસ માં કોનો કોનો સમાવેશ થાય છે આ ચેપ્ટર માં આપણે કયા કયા ડિવાઇસ ને ભણવાના છે જેથી આપણને બધા ડિવાઇસ ને વિશે પૂરેપૂરી માહિતી મળી જાય. અને હા મિત્રો, જે આ આખું ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આપણે પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસ પહેલા હું તમને એક ચાર્ટ કરાવીશ અને એ ચાર્ટ માંથી મિત્રો 2 માર્ક નો ક્વેશ્ચન છે કે જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. 3 માર્ક નો ક્વેશ્ચન પણ 2016 ની એકદમ પણ પૂછાઈ ગયેલો છે મિત્રો, થાઇરિસ્ટર ફેમિલી વિશે, એ તો હું તમને સમજાવીશ. તો એનો કહેવાનો મતલબ એવો છે કે આ પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ છે, સમજતા પહેલા આપણે સ્ટાર્ટ કરવું પડે કે એનો ક્યાં ઉપયોગ થાય છે. એ આપને ખબર હોય તો આ સબ્જેક્ટમાં તમને થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે અને ભણવા બહુ મજા આવે. તો પહેલા જોઈએ કે વોટ આર ધ એપ્લિકેશન ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ. સ્ટાર્ટ કરીએ એપ્લિકેશન ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીયલ લેવલે, તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે મિત્રો ક્યાં ક્યાં યુઝ થાય છે? તો તમને ખ્યાલ છે કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે છે એ તમે ઘણી તમે રોલિંગ મશીનમાં, રોલિંગ મિલ મશીનમાં, એલિવેટર છે, ઓકે, આવા બધા જે કંટ્રોલિંગ છે એમાં તમે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં યુઝ કરી શકો. કોમર્શિયલ ડિવાઇસ, તો કોમર્શિયલમાં તમે બિલ્ડિંગમાં યુઝ કરી શકો. પછી એલિવેટરમાં તમે યુઝ કરી શકો, એટલે કે લિફ્ટમાં તમે યુઝ કરી શકો પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસને. ડોમેસ્ટિક પર્પઝ, આપણા ફેન, ઓટોમેટિક ફેન કંટ્રોલ તમે બનાવી શકો, ફ્રીજ, રેફ્રિજરેટર, એસી, એટલે કે એમાં તમે ડોમેસ્ટિક એપ્લિકેશન તમે આ સબ્જેક્ટનો ઉપયોગ કરી શકો. એરોસ્પેસ, તો એરોસ્પેસમાં તમે ઓટોમેટિક જનરેશન, ઓટોમેટિક કંટ્રોલ, આપણું એરોપ્લેન છે, આપણું પ્લેન છે, એમાં તો ઓટોમેટિક બધું કંટ્રોલ કરવું પડે તો એની માટે મારે આવા બધા ડિવાઇસનો ઉપયોગ કરવો પડે. કોમ્યુનિકેશન પર્પઝ, તો જે ટેલિકોમ્યુનિકેશન થતું હોય તો એમાં એસી નું ડીસી માં, ડીસી નું એસી માં આપણે કન્વર્ઝન મસ્ટ બી રિક્વાયર્ડ, એટલા માટે એમાં જે રિપલ્સ કન્ટેન્ટ આવતો હોય દૂર કરવા માટે આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ નામના ડિવાઇસનો ઉપયોગ કરવો પડે. અને લાસ્ટ છે પાવર સિસ્ટમ. તો મિત્રો, પાવર સિસ્ટમ તમને ખ્યાલ જ છે કે જનરેશનથી સ્ટાર્ટ કરી હું ટ્રાન્સમિશન સિસ્ટમમાં જાઉં અને ટ્રાન્સમિશન સિસ્ટમમાં જાઉં ત્યાંથી સ્ટાર્ટ કરી ડિસ્ટ્રીબ્યુશન, તો આ ત્રણે ત્રણ જગ્યાએ મારે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો ઉપયોગ કરીશ. હવે તમે કહેશો કે સાહેબ આ પાવર સિસ્ટમમાં જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન લેવલે ક્યાં થાય? તો મિત્રો તમને કહી દઉં કે સોલાર, વિન્ડ, તો આ બધી જગ્યાએ મિત્રો એ બધી વસ્તુ તમારે યુઝ કરો છો. એચવીડીસી સિસ્ટમ, યસ, એચવીડીસી સિસ્ટમ માં પણ તમે ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન લાઈન, એટલે કે ટ્રાન્સમિશન લાઈનમાં તમે પણ યુઝ કરો છો. તો મિત્રો, એટલા માટે આ પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ તમારા સિલેબસમાં આવ્યો અને એનું વેટ હવે ધીમે 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 વધતું જશે. હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ, તમને ખ્યાલ હશે હમણાં જ આપણા ગુજરાતમાં એક
ઉડતી કાર નો એક પ્લાન્ટ સ્થપાવવાનો છે 2021-22 માં. ઓકે, તો એ શું છે? પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, એમાં કોનો યુઝ થાય? પાવર ઇલેક્ટ્રોનિક્સ. એટલા માટે મિત્રો આ સબ્જેક્ટ ભણવો પડે, અને ત્યાં જ માટે આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ ના ડિવાઇસ ક્યાં ક્યાં છે, એના સિમ્બોલ ક્યાં ક્યાં છે અને ક્યાં વર્ક કરે છે. ઓકે મિત્રો, તો તમે અહીંયા ફૂલ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો કે જે ચાર્ટ છે એ ચાર્ટમાં તમને એક એક ડિવાઇસ છે એના તમે સિમ્બોલ તમે પણ જોઈ રહ્યા છો. ઓકે, અને હું તમને સમજાવતા હતો અને આપણે સમજતા જઈએ. ઓકે મિત્રો, ચલો ચાલો જોઈએ. જો ઓકે, હવે એમાં તમે જો થાયરિસ્ટર ફેમિલીમાં જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર એટલે કે બીજેડી. તો એ બીજેડી છે, તમે ઓલરેડી તમે ભણેલા છો ECCમાં, એક્ઝામમાં ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે બીજેડી નો એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર સિમ્બોલ ડ્રો કરો, તો ઇમ્પોર્ટન્ટ છે. આઈજીબીટી, ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઈજીબીટી નો સિમ્બોલ યાદ રાખજો મિત્રો, જેટલું કહું છું એટલું મસ્ટ કરવાનું છે, એમાંથી સ્કીપ નથી કરવાનું. પછી મોસ્ફેટ, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો એ હું તમને જયારે મટીરિયલ આપીશ તો મટીરિયલમાં આ બધું તમે લખેલું છે, તમે મટીરિયલ સામે રાખશો એટલે તમે બધું તમે જોતા રહેજો. પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાયરિસ્ટર, SCR, SCR નું ફૂલ ફોર્મ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, કે જે યુનિડાયરેક્શનલ કન્ડક્ટિંગ ડિવાઇસ છે, કે જેમાં ગેટ ટુ કેથોડ કરંટ જ વહે છે અને ત્યારે તમારો ટ્રાન્ઝિસ્ટર એ ઓન થાય છે. પછી આપણે જોઈએ GTO, ગેટ ટર્ન ઓફ થાયરિસ્ટર. ઓકે મિત્રો, એમાં જો જયારે હું પેર પલ્સ આપું, પલ્સેટિંગ પોઝિટિવ પલ્સ આપવાથી ઓન થાય અને નેગેટિવ પલ્સ આપવાથી ઓફ થાય છે. પછી જે MOC એટલે કે MCT, મોસ કંટ્રોલ થાયરિસ્ટર, MCT. ઓકે, MCT છે એ MOSFET અને MCT થી એક સ્ટ્રક્ચર થી બનેલું છે MCT ડિવાઇસ. પછી PUT, એક્ઝામ માં પૂછાઈ ગયું 2016 માં, પ્રોગ્રામેબલ યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર, PUT એટલે કે પ્રોગ્રામેબલ UJT, તમે નો ડાયાગ્રામ જોઈ રહ્યા છો. પછી છે SUS, SUS કહેવાય, સિલિકોન યુનિલેટરલ સ્વિચ, તેની રચના PUT જેવી જ છે અને એની વચ્ચે છે એવલેન્ચ ડાયોડ પણ ફિટ કરવામાં આવેલો છે મિત્રો. પછી છે સિલિકોન બાયલેટરલ સ્વિચ, SBS, સિલિકોન બાયલેટરલ સ્વિચ, એમાં બે આઈડેન્ટિકલ પેરેલમાં ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક ધરાવતા એક સુસ કનેક્ટ કરવા છે. પછી છે LACR, લાઇટ એક્ટિવેટેડ સિલિકોન કંટ્રોલ રજિસ્ટર. પછી છે LAS, લાઇટ એક્ટિવેટેડ સ્વિચ, સિલિકોન કંટ્રોલ સ્વિચ, HCS, એમાં બે સ્વિચ છે, બે ગેટ પર આપવામાં આવે છે અને SCS છે ને કોઈ પણ ગેટ થી ઓન ઓફ કરી શકાય. ઓલો હતો એમાં ખાલી એક જ SCR હતો, એમાં એક જ ગેટ પર હતો, આમાં બે ગેટ પર છે. પછી છે સીટ, SITA, એક્ઝામ માં પૂછાઈ શકે, સ્ટેટિક ઇન્ડક્શન થાયરિસ્ટર, તમને એક્ઝામ એવું જ પૂછાય કે આ ચારે ચાર ડિવાઇસ નામ આપે અને તમે પૂછ નાખે અને સિમ્બોલ ડ્રો કરો મિત્રો, એક્ઝામ IP. આગળ જોઈએ RCT, રિવર્સ કન્ડક્ટિંગ થાયરિસ્ટર, તમને પૂછે RCT નું પૂરું નામ જણાવો અને એનો ડાયાગ્રામ દોરો, તો સમજી જાવ છો કેવું જશે. ડાયરેક્ટ એક બાયડાયરેક્શનલ કન્ડક્ટિંગ ડિવાઇસ છે, એનો સિમ્બોલ તમે જોઈ રહ્યા છો. પછી ટ્રાયક પણ બાયડાયરેક્શનલ ડિવાઇસ છે. ઓકે મિત્રો, એમાં મલ્ટી ટર્મિનલ MT1, MV2 અને ગેટ, માં ત્રણ ટર્મિનલ અને AC લોડ ને, જો AC લોડ તમારે ચલાવવો હોય તો ટ્રાયક યુઝ કરવું અને DC લોડ ચલાવવો હોય તો તમે ડાયક યુઝ કરી શકો. તો મિત્રો આ હતો ટોટલ મેં પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ના જેટલા કમ્પોનન્ટ વિશે માહિતી આપી, તો આ બધું તમે જોઈ લેજો. ઓકે, એ એક્ઝામમાં એવા મારે એમાં કઈ શીખડાવવાનું ન હોય, મારે યાદ જ રાખવા પડશે, કમ્પલસરી છે. તમે એક વખત બે વખત તમે જોશો તો તમને યાદ રહી જશે, પણ એક વસ્તુ મારે શીખડાવવાનું છે, એ મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. એ શું છે એના માહિતી આપું. હેલો મિત્રો, તો હવે મિત્રો આપણે તમને તમે જોયેલું તો એમાં મિત્રો એક શબ્દ એવો હતો યુનિડાયરેક્શન અને બાયડાયરેક્શન. હવે મિત્રો આ યુનિડાયરેક્શન અને બાયડાયરેક્શન ખરેખર છે શું? યુનિડાયરેક્શન અને બાયડાયરેક્શન એવી રીતે મિત્રો આવે છે યુનિપોલર અને બાયપોલર. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ આ વસ્તુ શું છે, યુનિડાયરેક્શનલ ડિવાઇસ અને બાયડાયરેક્શનલ ડિવાઇસ? તો મિત્રો સમજીએ શું છે. તો યુનિડાયરેક્શન બાયડાયરેક્શન એવી રીતે છે મિત્રો યુનિપોલર અને બાયપોલર. તો સૌથી પહેલા સમજીએ યુનિડાયરેક્શન કોને કહેવાય. યુનિડાયરેક્શન એટલે એવી ડિવાઇસ, એવા ડિવાઇસ હશે મિત્રો કે કરંટ નું કન્ડક્શન ઓનલી એક સાઈડ થતું હોય, કાં તો પોઝિટિવ સાઈડ થતું હોય કાં તો નેગેટિવ સાઈડ.
જેમ કે તમને ખ્યાલ છે કે ડાયોડ છે, તો ડાયોડ ને જયારે આપણે પોઝિટિવ સપ્લાય આપીએ ત્યારે પોઝિટિવ કન્ડક્શન માં આવે, એટલે કે આપણે ફોરવર્ડ બાયસ કન્ડક્શન માં, સાચી વાત ને? અને જયારે રિવર્સ બાયસ આવે ત્યારે રિવર્સ બાયસ માં કન્ડક્શન આવે, એટલે કે ત્યારે એમાંથી કરંટ ફ્લો થતો નથી. તો એનો મતલબ કે એ સમયે મારો કરંટ નું કન્ડક્શન ઓનલી વન સાઈડ થાય છે. તો એવા ડાયરેક્શન, એવા ડિવાઇસ ને યુનિટ ડાયરેક્શન ડિવાઇસ કહેવાય. તો અહીં મેં તમને વાત કરી કે યુનિટ ડાયરેક્શન ડિવાઇસ એટલે કેવા બધાય, ઓનલી વન સાઈડ કરંટ વિલ બી કન્ડક્શન. તો એવા કયા ડિવાઇસ છે? તો એ છે મારો HCR, મારો ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, MOSFET અને IGBT. તો આ બધા એવા ડિવાઇસ છે મિત્રો કે જે કરંટ નું કન્ડક્શન ઓનલી વન મોડમાં જ કરે છે. અને બાય ડાયરેક્શન એટલે કેવા ડિવાઇસ છે મિત્રો કે જે બોથ સાઇડ વિલ બી કન્ડક્શન મોડ, એટલે કે પોઝિટિવ સાયકલ આવે ત્યારે કન્ડક્શન માં આવે અને રિવર્સ આવે ત્યારે પણ કન્ડક્શન મોડમાં આવે. તો એનો મતલબ એવો કે પોઝિટિવ સાયકલ અને નેગેટિવ સાયકલ જ્યારે બંને સાયકલ આવતી છે ત્યારે તે કન્ડક્શન મોડમાં આવશે. તો એવા બે ડિવાઇસ ક્યાં, યાદ રાખજો મિત્રો, ડાયેક અને ટ્રાયેક. એ છેલ્લે આપણે વાત કરી તો ડાયેક છે એ ડીસી લોડ ને ચલાવવા માટે યુઝ થાય, અને ટ્રાયેક છે એ એસી લોડ ને ચલાવવા માટે એ યુઝ કરવામાં આવે છે મિત્રો, સમજણ. તો આ હતો કન્સેપ્ટ યુનિ ડાયરેક્શન અને બાય ડાયરેક્શન વિશે. હવે એવી જ રીતે છે મિત્રો યુનિપોલર અને બાયપોલર વિશે સમજાવું દઉં કે યુનિપોલર એટલે સેમીને જેમે કે વોલ્ટેજ નું કન્ડક્શન ઓનલી વન સાઈડ થતું હોય, અને વોલ્ટેજ નું સાઈડ જો વોલ્ટેજ નું કન્ડક્શન બોથ ડાયરેક્શન, બોથ સાઈડ નું ડાયરેક્શન મિત્રો, બોથ સાઈડ થતું હોય તો એને કહેવાય બાય પોલર ડિવાઇસ. તો મિત્રો આમાં યાદ રાખજો પોલર નો મતલબ શું છે, પોલર નો મતલબ યુની એટલે શું, પેલા સમજી લો, યુની એટલે ઓનલી વન સાઈડ, પોલર એટલે વોલ્ટેજ, ઓકે, બાય એટલે બોથ ડાયરેક્શન. એવી જ રીતે અહીંયા પણ યુની એટલે કે ઓનલી વન સાઈડ, અને ડાયરેક્શન એટલે કે શું થાય મિત્રો, કરંટ. ઓકે, હવે તમે સમજાવું કે ડાયરેક્શન હંમેશા દિશા કેમાં હોય, કરંટ માં જ હોય, અને પોલારિટી કેમાં હોય, વોલ્ટેજ માં. રેડી, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, યુનિ ડાયરેક્શન બાય ડાયરેક્શન, યુનિપોલર બાય પોલર. ઓકે, એક્ઝામ માં ક્યાંય પૂછાય કે એવું ક્યાં બે ડિવાઇસ છે કે જે યુનિપોલર અને બાય પોલર બંને છે, તો મિત્રો લખી ના આવજો ટ્રાયક અને ડાયક, સમજણ. તો આ મિત્રો તમારી બુક માંથી પણ જસ્ટ ફોર જાણવા માટે, અને તમારે ઇન ફ્યુચર તમારે આ કામ લાગશે એટલા માટે આપણે જોયું. હવે મિત્રો એક નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. મિત્રો હવે આપણે જે એક નવું સ્ટાર્ટ કરે છે કે જે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, એટલે કે પેલું જ ડિવાઇસ કે જે તમારા સિલેબસમાં છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. તો એની માટે સમજવું બહુ જરૂરી છે, અને સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર તમે જો સમજશો તો આ ચેપ્ટરમાં તો કઈ વાંધો આવશે જ નહીં, પરંતુ આની પાછળ જે નેક્સ્ટ ચેપ્ટર છે એ તો આખે આખું ચેપ્ટર આ ડિવાઇસ બેઝ ઉપર છે, આર ડિવાઇસ બેઝ ઉપર. ઓકે, એટલા માટે આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ. અને આ ચેપ્ટર માંથી પૂછાય છે, એની સાથે બીજા ચેપ્ટર માં 20 માર્ક પૂછાય છે મિત્રો, એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે ભણવું તો પડશે, અને સારામાં સારું વાત તમે કરી નાખજો એ કઈ વાંધો આવશે નહીં. હવે જો સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર ખરેખર એકની રચના શું છે, કેવી રીતે બને છે, અને સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર HCR તરીકે ઓળખાય અને થાઇરિસ્ટર તરીકે પણ ઓળખાય. બસ તમને સાહેબ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એનો મતલબ સિલિકોન થી કંટ્રોલ આ રેક્ટિફાયર થતું હશે, પણ આ થાઇરિસ્ટર શું છે, થાઇરિસ્ટર કેમ નામ પડ્યું એ આપણે સમજીએ. એની પહેલા સમજીએ કે આ જે ડિવાઇસ છે એ ડિવાઇસ કેમ ડાયોડ છે. તો ડાયોડ માં આપણે જોયું કે ડાયોડ નો હોય, તમને ખબર છે ડાયોડ શું છે, ડાયોડ એ એક એવું ડિવાઇસ છે કે જેમાં એક એનોડ હોય અને એક કેથોડ હોય અને એક PN પ્રકારનું ડિવાઇસ છે, તમને ખ્યાલ છે. ઓકે, એમાં P અને N પ્રકાર છે, P વિભાગ હતો અને N વિભાગના જે હોય અને બે જોડાય, એટલે કે PN જંકશન વાળું એક ડિવાઇસ છે એને આપણે ડાયોડ કહી દીધું. હવે આમાં મિત્રો શું છે, આમાં પણ PN જોડાય છે, તો આમાં એનો મતલબ આમાં બે ડાયોડ છે, કેટલા, બે ડાયોડ થી બનતું આ ડિવાઇસ છે એવો મતલબ કહી શકાય. તો PN. હવે મિત્રો અહીંયા તો એનો મતલબ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે થાઇરિસ્ટર એક એવું ડિવાઇસ છે કે જેમાં જંકશન કેટલા છે, 3. કેમ કે જો PN વચ્ચે એક આ જંકશન એટલે J1, પછી NP વચ્ચે બીજું જંકશન તો J2, PN વચ્ચે પાછું જંકશન J3. ઓકે, તો આવી રીતે અને ગેટ પોલ્સ છે. ઓકે, આ ગેટ પોલ્સ, આ એનોડ અને આ કેથોડ.
હવે આને દર્શાવવું કેવી રીતે તો દર્શાવવા માટે એક અહીંયા સિમ્બોલ છે આ તમને ખબર જ છે કે જે મોટું હોય એનોડ હોય એટલે એનોડ કેવો હંમેશા પોઝિટિવ ટર્મિનલ હોય અને કેથોડ કેવો હોય માઈનસ તો કે માઈનસ ની નિશાન દેખાય છે એટલે માઈનસ આપણે કન્સિડર કરી શકીએ અને આ છે મારો ગેટ પલ્સ તો એના આધારે આપણે લખી શકીએ કે હિયર એટલા ચાર લેયર છે હિયર ફોર લેયર થ્રી જંકશન એન્ડ થ્રી ટર્મિનલ એનોડ કેથોડ અને ગેટ ટર્મિનલ હવે જોઈએ થાઇરિસ્ટર નામ કેમ પડ્યું થાઇરિસ્ટર નામ મિત્રો એટલા માટે પડ્યું કે થાઇરેટ્રોન નામની એક ટ્યુબ છે એમાંથી અને ટ્રાન્ઝિસ્ટર એ બેને જો જોડું તો મને એક થાઇરિસ્ટર નામનું ડિવાઇસ નામ આવ્યું થાઇરેટ્રોન ટ્યુબમાંથી મેં થાય ટીએચ વાયર લીધું અને ટ્રાન્ઝિસ્ટર માંથી મેં લીધું આઈએસટીઆર અને પરિણામે બન્યું મારો થાઇરિસ્ટર ઓકે એચસીઆર છે એચસીઆરમાં સિલિકોન જ કેમ નામ આપવામાં આવ્યું અને સિલિકોન શું એનું ઇમ્પોર્ટન્સ છે તો મિત્રો સિલિકોન એક એવું ડિવાઇસ છે તમને ખ્યાલ છે 0.7 વોલ્ટ એ ત્યારે શું થાય છે એનો જે બ્રેકડાઉન સ્ટ્રેન્થ એ તૂટે છે આપણે તમે પીએન જંકશન ડાયોડમાં પણ ભણી ગયા સિલિકોન અથવા કોઈ પણ સેમિકન્ડક્ટર ડિવાઇસ હોય એ કાં તો સેમી કાં તો કેવું હોય કાં તો સિલિકોન નું બનેલું છે કાં તો જર્મેનિયમ નું બનેલું હોય પરંતુ આપણા જેટલા બધા સેમિકન્ડક્ટર ડિવાઇસ છે એ બધા કયા મટીરિયલ થી બનેલા છે સિલિકોન થી બનેલા છે તો આ પણ ડિવાઇસ છે એ સિલિકોન મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે કારણ કે સિલિકોન છે એક એવું ડિવાઇસ એવું મટીરિયલ છે કે જ્યારે આપણે લો રેઝિસ્ટન્સ આપીએ એટલે કે ફોરવર્ડ બાયસ અને હાઈ રેઝિસ્ટન્સ એટલે કે રિવર્સ બાયસ તરીકે વર્ક કરે એનો મતલબ આ શું કહેવાય કે આ ડિવાઇસ છે એ ડાયોડની જેમ જ વર્ક કરે છે ડાયોડની જેમ જ વર્ક કરે છે પરંતુ ખાલી ઓન્લી વન ડિફરન્સ છે એ છે ગેટ પલ્સ આપીએ ગેટ પલ્સ આપું અને ગેટ પલ્સ આપું તો અને તો જ મારો આ જે છે મારો એચસીઆર એ ઓન થશે નહીતર મારો એચસીઆર ઓન જ નહીં થાય એનો મતલબ કે વેનેવર ધ કન્ડક્શન મોડ એચસીઆર જ્યારે આપણે એચસીઆર ને સ્ટાર્ટ કન્ડક્શન મોડ લાવો છે ધેન એન્ડ ધેન આપણે શું આપવું પડશે એને વી કેન એપ્લાય ગેટ પલ્સ આપણે ગેટ પલ્સ આપવા પડશે તો ને તો જ આ એચસીઆર મારો ઓન થશે એટલા માટે મિત્રો અને જ્યારે કરંટ વહન ફ્લો થશે ત્યારે એનોડ નું એનોડ ટુ કેથોડ કરંટ ફ્લો થવા લાગશે એટલા જ માટે ઓનલી વન ડાયરેક્શનમાં કરંટ નું વહન થાય છે માટે આ ડિવાઇસ ને શું કહેવાય છે એચસીઆર ઇઝ અ યુની ડાયરેક્શનલ ડિવાઇસ શું કહેવાય યુની ડાયરેક્શનલ ડિવાઇસ અને આમાં એક જ સાઈડ વોલ્ટેજ મને મળે છે એટલા માટે કીધું મેં યુની પોલાર ડિવાઇસ તો એચસીઆર એ યુની ડાયરેક્શનલ એઝ વેલ એઝ યુની પોલાર પ્રકારનું એક ડિવાઇસ છે ઓકે મિત્રો તો આ સિમ્પલ જસ્ટ સમજાવવા માટે હતું કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર હાઉ ટુ વર્ક્સ કેવી રીતે કાર્ય કરે છે અને એની રચના શું છે તમને આ વસ્તુ સમજાણું થોડુંક તમને કહી દઉં કે જ્યારે ગેટ પલ્સ આપવામાં આવે તો એનોડ ટુ કેથોડ ત્યારે એનોડ ટુ કેથોડ માં આ જંકશન J1 અને J3 PNPN PNPN એનોડ છે કેવો પોઝિટિવ છે કે મિત્રો નહીં આ કેવો છે કેથોડ તો એનોડ સાથે પી સાથે ટી જોડાય અને એન સાથે એમ જોડાય એનો મતલબ J1 અને J3 અને J3 એ બંને જંકશન વિલ બી ફોરવર્ડ બાયસ મોડમાં આવશે અને મારું આ J2 છે એટલે કેવો N અને P હવે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ તો તમને ખ્યાલ છે જે J2 જે લે જંકશન એ કયા મોડમાં આવશે રિવર્સ બાયસમાં આવશે એનો મતલબ કે એ સમય મારો કન્ડક્શન મોડમાં આવશે અને આ જે છે J2 મારો કન્ડક્શન મોડમાં આવશે જ નહીં તો આવી રીતે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર થાઇરિસ્ટર મારું વર્ક કરે છે તો હવે પછીના આપણે લેક્ચરમાં ભણવાના છીએ કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર HCR કેવી રીતે એક્ચ્યુઅલમાં વર્ક કરે છે અને એક્ઝામમાં વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે ટ્રુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી સમજાવો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ટ્રુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી ત્યાં સુધી બાય ટેક કેર સી યુ